નમસ્કાર, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ માં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી અને આજના ટોપિકની આપણે ચર્ચા કરીએ તો આજે મકાન મિલકત સિવાયની કોઈ મૂડીરૂપી મિલકત હોય અને તેમાંથી મૂડી નફો ઉદ્ભવે અને તમે મકાનમાં રોકાણ કરવા માંગતા હો તો તે સંબંધે વિશેષ કરમુક્તિની જોગવાઈઓ કઈ કઈ છે તેના અંગે ચર્ચા કરીશું. અને આ દરેક ચર્ચા કરવા આપણા સાથે જોડાયા છે આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ. સર, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. સર, સૌ પ્રથમ હું આપને પૂછવા માંગીશ કે કલમ 54F વિશે આપણે જે વાત કરી હતી ગયા એપિસોડમાં, તો એ કલમ 54F વિશે જે વાત કરી તે અંગે વિસ્તારથી વિગત આપશો થોડી? જાનવી, ગઈ વખતે આપણે કલમ 54 વિશે વાત કરી અને આજે એનો એક બીજો ભાઈ 54F વિશે વાત કરીશું. તમને એમ થશે કે આ 54 શું, 54F? 54માં આપણે જોયું સેક્શન 54માં કે જ્યારે તમારી એક મકાન મિલકત હોય રહેઠાણ માટેની અને એનું તમે વેચાણ કરો ને એમાંથી જે તમને લાંબા ગાળાનો મૂડી નફો ઉદ્ભવે એનો ઉપયોગ તમે જો નિયત સમય એટલે કે ખરીદી અને વેચાણ માટે, ખરીદી અથવા તો બાંધકામ માટે જે તમે નિયત સમય છે તેના સંદર્ભમાં તમને આ લાભ એ મળે છે, એની જે નિયત શરતો છે એનું તમે પાલન કરો. હવે ઘણીવાર એવું બને કે તમે મકાન નથી વેચતા, તમે અન્ય કોઈ લાંબા ગાળાની મૂડીરૂપી મિલકત વેચો છો, જેમ કે આજે ઝવેરાત કે ઘરેણા હોય, કોઈ જમીન હોય, શેરો હોય, અને એમાંથી તમને લાંબા ગાળાનો મૂડી નફો ઉદ્ભવે છે અને એ કેસમાં તમારે એક નવા મકાનમાં ખરીદી, રહેઠાણના મકાનની ખરીદી કે બાંધકામ કરવા માટે એ નાણાંનું રોકાણ કરવું છે, તો એ માટે દર્શક મિત્રો આપણે કલમ 54F એટલે 54 અને 54Fમાં ખ્યાલ આ રાખવાનો છે. 54માં ઘર સામે ઘર લેવાની વાત છે અને 54Fમાં ઘર સિવાયની કોઈ પણ લાંબા ગાળાની મૂડીરૂપી મિલકત હોય તો એની સામે તમે જો મકાનમાં ખરીદી કે બાંધકામ જે નિયત સમયગાળો છે એ 54ની જેમ સમકક્ષ છે કલમ 54Fમાં, એટલે કે 54Fમાં પણ તમે વેચાણ તારીખના એક વર્ષ પૂર્વેના સમયની અંદર અથવા તો વેચાણ તારીખના બે વર્ષના સમયગાળામાં તમે મકાનની ખરીદી કરી શકો અને ત્રણ વર્ષના સમય, વેચાણ તારીખના 3 વર્ષના સમયગાળામાં તમે બાંધકામ કરી શકો. અહીંયા એક મહત્ત્વની વાત તમારે ખ્યાલમાં એ રાખવાની છે કે કલમ 54 હેઠળ જે તમારે રોકાણ કરવાનું હતું એ મૂડી નફાનું કરવાનું હતું. અહીંયા તમારે તમારી જે ચોખ્ખી અવેજની રકમ છે એટલે જેને નેટ કન્સિડરેશન કહીએ. દર્શક મિત્રો, તમે કહેશો કે વોટ ઇઝ નેટ કન્સિડરેશન? તો તમારી જે વેચાણની કુલ રકમ, ગ્રોસ રકમ હોય એમાંથી જે કંઈ કદાચ ખર્ચ કરવો પડ્યો હોય તમારે, તો એ ખર્ચની રકમ બાદ કરતા જે રકમ રહે એટલે કે નેટ કન્સિડરેશન, એનું રોકાણ કરવાનું છે. મૂડી નફા કરતાં પણ વિશેષ રોકાણ કરવાનું છે એ ખ્યાલમાં રાખવું જોઈએ. ઓકે સર. સર, ગયા એપિસોડમાં આપે કલમ 54 વિશે વાત કરી, આજે આપે કલમ 54F વિશે વાત કરી, તો આ બંને કલમના સંદર્ભમાં કોઈ વિશેષ પોઈન્ટ્સ કયા છે કે જે ધ્યાનમાં રાખવાના? બિલકુલ. હવે એક તો મેં તમને કહ્યું કે આ 54 અને 54Fમાં મૂડી નફો અને અહીં વેચાણની ચોખ્ખી અવેજની રકમ, આ બે અલગ અલગ બાબતો છે, એ સૌથી પહેલો ને મહત્વનો મુદ્દો. પણ એ સિવાય બીજા 3 મહત્વના મુદ્દા પણ દર્શક મિત્રો આપે ખ્યાલમાં રાખવાના છે. કલમ 54 હેઠળ એક તો એવું કોઈ રિસ્ટ્રિક્શન નહોતું કે તમારે કેટલા ઘર છે. આજે કલમ 54 હેઠળ માની લો કે તમારા 4 ઘરો હોય ને તમે 4 ઘરો વારાફરતી વેચાણ કરતા જાઓ ને એની સામે 4 નવા ઘરમાં રોકાણ કરતા જાઓ તો પણ તમને એક દરેક ઘરના પેલા માટે કલમ 54નો લાભ મળી શકે. જ્યારે 54F માટે એક સૌથી આવશ્યક અને મહત્ત્વની શરત એ છે, કારણ કે કલમ 54Fનો હેતુ એ જે લોકો પાસે મકાન, એકથી વધુ મકાન ન હોય એમને મકાનમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, માટે ત્યાં એક મહત્ત્વની શરત એ છે કલમ 54Fમાં
કે જે નવા મકાનમાં તમે રોકાણ કરવા માગો છો એ તમારું બીજું મકાન હોઈ શકે પણ ત્રીજું ન હોઈ શકે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો જો તમારી પાસે એકથી વધુ મકાન હોય તો તમે કલમ 54F હેઠળ રોકાણ કરીને કરમુક્તિનો લાભ લઈ શકતા નથી. જાનવી, દિસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન. આ ઉપરાંત કલમ 54 હેઠળ કોઈ એવું રિસ્ટ્રિક્શન નથી કે તમે એક મકાનમાં રોકાણ કર્યું હોય પછી અમુક સમયની અંદર તમે બીજું મકાનનું વેચાણ કરીને બીજા મકાનમાં રોકાણ ન કરી શકો. જ્યારે 54F માં જેવી રીતે એક શરત એ છે કે તમે એકથી વધુ મકાન ન હોવા જોઈએ તમારા, એવી જ રીતે એક બીજી શરત એ પણ છે કે તમે આ જે નવા મકાનમાં રોકાણ કરો છો તો ત્યારબાદ બીજા 2 વર્ષ સુધી તમે કોઈ નવું મકાન ખરીદી નહીં શકો અથવા 3 વર્ષ સુધી નવું મકાનનું બાંધકામ નહીં કરી શકો. એટલે એકવાર તમે આનો લાભ લીધો તો દેર ઇઝ અ બ્લોક પીરિયડ, કુલિંગ પીરિયડ, કે એટલા સમયગાળા માટે તમે બીજું કોઈ મકાન ખરીદી કે બાંધકામ કરી શકતા નથી. આ સિવાય અને જે છેલ્લો મુદ્દો છે એ છે કે કલમ 54 હેઠળ તમારે જે લોકિંગ છે એવી જ રીતે કલમ 54F હેઠળ પણ દેર ઇઝ અ લોકિંગ પીરિયડ. અને આ લોકિંગ પીરિયડ એ છે કે તમે જે કલમ 54 હેઠળ તમે જે રોકાણ કરો છો એ તમારા મૂડી નફાનું ને કલમ 54F હેઠળ નેટ કન્સિડરેશનનું એ પ્રમાણમાં તમને મુક્તિનો લાભ મળે છે. તો એ રોકાણ કર્યા પછી આ જે નવા મકાનમાં રોકાણ કરો તો 3 વર્ષ સુધી તમે એને ટ્રાન્સફર અથવા ડિસ્પોઝ ઓફ કે એનું વેચાણ કરી શકતા નથી. શા માટે? નહીં તો લોકો શું કરે, આજે મને કરોડ રૂપિયાનો ગેઇન થયો, હું આજે એક મકાનમાં રોકાણ કરી દઉં અને 2 મહિના પછી એને ફરી પાછું એ જ કિંમતે કરોડે કાઢી દઉં અને હું કહું કે ભાઈ મને તો એક્ઝમ્પશન મળી ગયું, તો એ ન ચાલે. કારણ કે આખા કલમનો હેતુ એ તમને જેન્યુઇનલી આ ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટેનો છે. એટલે ઓછામાં ઓછા 3 વર્ષ માટે તો તમે આ જે નવું રોકાણ કરેલું ઘર હોય એને તમારે હોલ્ડ કરવું જ પડે, ત્યાર પછી જ યુ કેન સેલ ધેટ. ઓકે સર, તો આ જે નવું મકાન છે એ નવા મકાનમાં રોકાણ કરવામાં આવે તો તે મકાન અંગત ઉપયોગ માટેનું જ હોવું જોઈએ કે તેને ભાડે પણ આપી શકાય? આ બહુ જ ઉપયોગી સવાલ તમે કર્યો. સામાન્ય રીતે લોકો એમ માનતા હોય છે કે ભાઈ આ નવું મકાન એ મારા પોતાના અંગત ઉપયોગ માટેનું હોવું જોઈએ, પણ એવું નથી. જરૂરી કલમ 54F હેઠળ એ છે કે નવું મકાન એ રહેઠાણ માટેનું મકાન હોવું જોઈએ. એટલે કલમ 54 હોય કે 54F હેઠળ, દર્શક મિત્રો, તમે જે નવા મકાનમાં ખરીદી કે બાંધકામ કરો છો એનો ઉપયોગ એ રહેણાંકના હેતુ માટે થવો જોઈએ ચોક્કસ, પણ તમે જાતે એનો ઉપયોગ કરો એવું જરૂરી નથી. જો તમે ચાહો તો એ મકાનને તમે ભાડે આપીને ભાડાની આવક ઉપજાવતા હો તો પણ તમને આ મુક્તિનો લાભ જરૂરથી મળી શકે. જી સર, આ સિવાય કોઈ પણ મકાન મિલકતનું વેચાણ કે ખરીદી કરવામાં આવે ત્યારે તેના મૂડી નફાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? મૂડી નફાની વાત તો વેચાણ સમયે આવે, ખરીદી સમયે તો બેઝિકલી ધેર ઇઝ નો ગેઇન એઝ સચ, રાઈટ? પણ જે વેચાણ તમે મિલકતનું કરો તો તમે કહ્યું એ બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે સામાન્ય રીતે તમે એમ માનો કે ભાઈ મારી ખરીદ અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત એટલે મારો મૂડી નફો. સામાન્ય હિસાબની ભાષામાં વાત કરીએ તો યસ, પરંતુ આવકવેરાના કાયદા હેઠળ દર્શક મિત્રો તમારે ખ્યાલમાં રાખવાનું છે કે ઇન્ડેક્સેશનનો એક વિશેષ લાભ સૌ કરદાતાઓને આપવામાં આવે છે અને એ અન્વયે આજે કોઈ પણ આવી તમારી મિલકત હોય મૂડીરૂપી મિલકત તો એ તમે કયા વર્ષમાં ધારણ કરી હતી. જો 1 એપ્રિલ 2001 પૂર્વે હોય તો તમે 1 એપ્રિલ 2001ની જે એની વ્યાજબી બજાર કિંમત લઈ શકો, અથવા ત્યાર પછીની જો હોય તો એકચ્યુઅલ તમારી જે ખરીદ કિંમત હોય તે તમારે લેવાની રહે. અને એના સંદર્ભમાં જ્યારે તમે વેચાણ કરો છો એ વર્ષની જે એની કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ હોય, એટલે કે ખરીદ કે 1/4/2001
બેમાંથી જે તારીખ પછી આવતી હોય એ તારીખ એટલે એ નાણાકીય વર્ષ માટેની જે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ અને વેચાણ કર્યાના વર્ષની કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ એ બેના સંદર્ભમાં જે પ્રમાણ થતું હોય એ પ્રમાણ સાથે તમારે એ ઓરિજિનલ મૂળ કિંમતને મલ્ટીપ્લાય કરીને જે કિંમત આવે દેટ ઇઝ નોન એઝ યોર ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન અને તમારી વેચાણ કિંમતમાંથી આ ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન હું એક જો સરળ દ્રષ્ટાંત આપું કે માની લો તમે 1995ની અંદર આજે એક 10 લાખ રૂપિયામાં કોઈ મકાન ખરીદ્યું હતું અને 1 એપ્રિલ 2001માં એની બજાર કિંમત આજે 20 લાખ રૂપિયા છે. આજે તમે 2018-19માં મકાન વેચો છો અને એ જે વેચો છો તમે આજે 65 લાખ રૂપિયામાં, તો તમે મૂડી નફાની ગણતરી કેવી રીતે કરશો? 65 લાખ અને પેલા 10 લાખનો તફાવત પણ નથી લેવાનો, 65 લાખ અને 20 લાખનો પણ તફાવત નથી લેવાનો, પણ એ 20 લાખને તમારે ઇન્ડેક્સ કરવાના છે અને એ બેઝ યરના જે 100ને લક્ષમાં રાખતા આ 2018-19ની ઇન્ડેક્સ એ 280 છે, એટલે 2.8 ગણી રકમ તમારે થાય તમારી ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન. એટલે 20 લાખના 2.8 ગુણો તો 56 લાખ રૂપિયા દર્શક મિત્રો તમારી ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન થાય અને 65 લાખ એ તમારી વેચાણ કિંમત છે. એટલે આ કેસમાં જાનવી 9 લાખ રૂપિયા ઉપર જ તમારે આવકવેરો ભરવાનો આવે. અને આ પણ જ્યારે તમે ગણતરી કરો ત્યારે એમાં જો તમારા વેચાણ માટે સંપૂર્ણપણે જરૂરી હોય એવા ખર્ચ, એટલે આજે કોઈ તમે લીગલ ફી હોય, કોઈ બ્રોકરેજ હોય, દલાલીનો ખર્ચ કર્યો હોય, માની લો કે સ્ટેમ્પ ડ્યુટી પણ તમારે બેર કરવાની છે, સામાન્ય રીતે તો ખરીદનાર બેર કરે પણ તમારા માથે પણ જો અમુક જવાબદારી હોય, તો આ બધી રકમો જે વેચાણ માટે અનિવાર્ય કહી શકાય એવા ખર્ચ, આજે તમારી મિલકત છે, ક્યાંક દૂર આવેલી છે અને ત્યાં આવવા જવા માટે તમારે ટ્રાવેલિંગ કે મુસાફરી ખર્ચ કરવો પડ્યો છે, તો એ પણ જરૂરી ખર્ચ છે, તો આ તમામ જરૂરી ખર્ચ પણ તમને ખર્ચ તરીકે બાદ આપવાની જોગવાઈ છે. જી સર, આ સાથે જ સ્થાવર મિલકતના ખરીદ કે વેચાણના સંદર્ભમાં ખ્યાલમાં રાખવાની વિશેષ બાબતો કઈ કઈ હોઈ શકે? જરૂરથી જાનવી, આ પણ એટલો જ મહત્વનો વિષય છે, કારણ કે દર્શક મિત્રો જ્યારે કોઈ પણ સ્થાવર મિલકતની નું વેચાણ કરે અથવા ખરીદી કરે એમણે ધ્યાનમાં 2-3 બાબતો ખાસ ખ્યાલમાં રાખવાની છે. એક, કે કોઈ પણ મિલકતનું તમે વેચાણ કરતા હો ત્યારે એ મિલકતની કાયદા હેઠળ આજે જેને આપણે જંત્રી કિંમત કહીએ છીએ અથવા અંગ્રેજીમાં સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન, તો એ સ્ટેમ્પ ડ્યુટીનું શું વેલ્યુએશન છે એ તમારે જાણી લેવું જોઈએ. કારણ કે જો કોઈ પણ મિલકત તમે સ્ટેમ્પ ડ્યુટીના વેલ્યુએશન કરતાં ઓછી કિંમતે જો વેચો જાનવી, તો આવકવેરાના કાયદાની એક કલમ છે સેક્શન 50C, તો એ 50C હેઠળ જે સ્ટેમ્પ ડ્યુટી અથવા તો જંત્રી વેલ્યુ છે એને તમારી વેચાણ કિંમત માની લેવામાં આવશે. અને માની લો કે એ જંત્રી કિંમત છે 60 લાખ, તમે 50 લાખે જ એ વેચાણ કર્યું છે, તો પણ તમારા કેસમાં 60 લાખ રૂપિયા તમારી વેચાણ કિંમત છે એમ માનીને તમારે ટેક્સ ભરવાનો રહે. એટલે યુ હેવ ટુ એન્શ્યોર કે કોઈ પણ વેચાણ કિંમત એ જંત્રી કિંમતથી શક્ય હોય ત્યાં સુધી ઓછી ન રહે. અલબત્ત દેર આર એક્સેપ્શન્સ, વિશેષ સિચ્યુએશન્સમાં તમે રિપ્રેઝેન્ટ કરી શકો, અપીલમાં જઈ શકો, પણ અન્યથા તમારા માટે હિતાવહ ગણાય કે તમે જંત્રી કિંમતથી ઓછી કિંમતે દસ્તાવેજ ન કરો. આ ઉપરાંત દર્શક મિત્રો એ પણ ખ્યાલમાં રાખશો કે જો તમે મિલકત ખરીદ કરતા હો તો ખરીદનારે પણ એ તકેદારી રાખવાની છે કે જો એ જંત્રી કિંમતથી ઓછી કિંમતે ખરીદ કરે તો જે તફાવતની રકમ છે, તફાવતની રકમ પણ આવકવેરાના કાયદાની જે કલમ છે સેક્શન 56(2), કલમ 56 પેટા કલમ 2 એ હેઠળ એ જે કંઈ આજે તફાવતની રકમ છે એ ખરીદ કરનાર કરદાતાની અન્ય સ્ત્રોતમાંથી આવક, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ ગણાશે, ને એના ઉપર તમારે
ટેક્સ ભરવાનું રહેશે. માટે આ બાબત ખાસ ખાસ ખ્યાલમાં લેવી જરૂરી છે. આ ઉપરાંત આજે મિલકતનું વેચાણ કરનાર શખ્સે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ઘણીવાર ઉત્સાહમાં ને ઉત્સાહમાં તમે કહો કે ભાઈ મારે આજે જ વેચાણ કરવું છે, અને કોઈ કે હું આવીને આ તમને 5 લાખ રૂપિયા કેશ આપું છું, પેલા એ ભલે બેંકના ખાતામાંથી પણ ઉપાડ્યા હોય, પરંતુ તમે 5 લાખ રૂપિયા રોકડમાં સ્વીકાર કર્યો તો કલમ 269 ST હેઠળ આજે 20,000 રૂપિયાથી વધારે રકમ કોઈ પણ મિલકતના વેચાણ માટે જો તમે સ્વીકારી હોય તો એના ઉપર 100% દંડ, તમે સ્વીકારેલી રકમના 100% દંડ થવા પાત્ર છે. એટલે એ ભારે પડે તમને. આજે કોઈની પાસે 5 લાખ રૂપિયામાં તમે કહો કે ભાઈ ભલે એણે બેંકમાંથી ઉપાડ્યા, પણ તમે 5 લાખ રોકડા લીધા એટલે 5 લાખ ઉપર તો તમારે ટેક્સ ભરવાનો આવે. એટલે આટલી બાબતો દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રહે એ જરૂરી છે. જી સર, તો આ દરેક બાબતો દર્શક મિત્રો ચોક્કસપણે ધ્યાનમાં રાખશે એવું આપણે માનીએ. અને એ સિવાય એમના ઘણા બધા સવાલો પણ આપણા પાસે અત્યારે આવેલા છે, એના વિશે ચર્ચા કરીએ નેક્સ્ટ સેગમેન્ટમાં. નમસ્કાર, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં આપનું ફરીથી સ્વાગત છે. અને હાલ સમય થયો છે દર્શકોના પ્રશ્નોનું નિવારણ લઈ આવવાનો. સૌપ્રથમ કોલર આપણા સાથે જોડાયા છે અમદાવાદથી, ડીડી દિવાન. જી દિવાન સાહેબ, તમારો સવાલ પૂછો. હા જી બોલો. મારા મિત્ર નેપાળમાં રહે છે અને તેમનું નેપાળમાં TDS કપાય છે, પરંતુ તે 26 AS માં દર્શાવાતું નથી. હા જી. તો તે નાણાકીય વર્ષ 2017-18 માં કેવી રીતે ક્લેમ કરી શકે? રાઈટ. તમારી મૂંઝવણ કદાચ એ હશે કે ભાઈ નેપાળમાં કાપેલી રકમ છે TDSની, અહીં તમારા 26 AS માં. તો હા, એક્ઝેક્ટલી સમજી શકાય એવી વાત છે. કારણ કે 26 AS માં તો આજે ભારતમાં તમે કોઈ પણ ટેક્સ ભર્યો હોય, એડવાન્સ ટેક્સ કે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ સ્વરૂપે, કે તમારા કેસમાં કોઈએ TDS ભારતમાં કાપ્યો હોય ને એનું રિટર્ન TDSનું સ્ટેટમેન્ટ ફાઇલ કર્યું હોય, તો એના આધારે 26 AS માં તમારી ક્રેડિટ દેખાય. હવે તમારા કેસમાં તમારે જે લેવાની છે તેને આપણે ફોરિન ટેક્સ ક્રેડિટ કહીએ છીએ, જે આવકવેરાના કાયદાની કલમ 90 તેમજ કલમ 91 હેઠળ આ માટેની વિશેષ જોગવાઈઓ છે. અને ભારત અને નેપાળ વચ્ચે આપણું ડબલ ટેક્સ એવોઇડન્સ એગ્રીમેન્ટ છે, જે અન્વયે એવી સ્પષ્ટ જોગવાઈ છે કે જો કોઈ રકમ જેનો ટેક્સ નેપાળમાંથી કપાયો હોય પરંતુ એ રકમ આજે ભારતમાં કરપાત્ર બનતી હોય, તો નેપાળમાં કપાયેલા ટેક્સના રકમની ક્રેડિટ તમને અહીંયા ભારતીય આવકવેરાના કાયદા હેઠળ મળી શકે. એટલે તમારા આવકવેરા રિટર્નમાં એક ફોરિન ટેક્સ ક્રેડિટનું કોલમ સેક્શન 90 અથવા 91 હેઠળ, 90 હેઠળ આજે જ્યાં ડબલ ટેક્સ એવોઇડન્સ એગ્રીમેન્ટ હોય, 91 હેઠળ કેટલાક દેશો જેની સાથે એગ્રીમેન્ટ આવું ન હોય, તો પણ જો આવો ટેક્સ કપાયો હોય તો તમારે ખરેખર ભરવાપાત્ર રકમ અથવા તો જે ટેક્સ કપાયો હોય એના સંદર્ભમાં જે રકમ થતી હોય એટલી તમને ક્રેડિટ કે સેટ ઓફ મળી શકે. એટલે તમારે દિવાન જી આનો આ રીતે લાભ લઈ અને તમારા આવકવેરા રિટર્નમાં તમે ક્લેમ કરી શકો. જાનવી જી સર, નેક્સ્ટ કોલર આપણા સાથે જોડાયા છે રાજકોટથી, ચેતનભાઈ કોઠારી. જી ચેતનભાઈ, આપનો સવાલ પૂછો. હવે સાહેબ, મારે પૂછવાનું એ હતું, હું December 1st પ્રાઇવેટ સેક્ટરમાંથી રિટાયર થયો. હા જી બરાબર. મારી ગ્રેચ્યુટી 13 લાખ ની આસપાસ છે બરાબર. મારી જાણકારી હમણાં ગવર્નમેન્ટે એવું એમેન્ડમેન્ટમાં આવ્યું છે કે 20 લાખ સુધી ગ્રેચ્યુટી ટેક્સ ફ્રી પ્રાઇવેટ સેક્ટરને પણ લાભ મળે, પણ મારી કંપનીએ 10 લાખ સુધી જ આપ્યો. ચેતનભાઈ, મારી કંપનીએ જે ટેક્સ કાપ્યો છે તે યોગ્ય કાપ્યો છે, અને એટલા માટે યોગ્ય કાપ્યો છે કે તમે રિટાયર થયા 1 ડિસેમ્બર 2017. જો 1 એપ્રિલ 2018 તમે રિટાયર થયા હોત તો ચોક્કસપણે તમારા 13 લાખ રૂપિયા સંપૂર્ણપણે કરમુક્ત ગણાત. કેમ?
કારણ કે 29 માર્ચ 2018 થી આજે 20 લાખ રૂપિયાની લિમિટ ગ્રેચ્યુટીના એક્ઝમ્પશનની જે વધી તે અમલી બની, એટલે એ પૂર્વે રિટાયર થયેલા જે કર્મચારીઓ છે પ્રાઇવેટ સેક્ટરના, એમને તો અગાઉ 10 લાખની જે જૂની લિમિટ હતી એના આધારે જ એમણે એની કરપાત્રતા ગ્રેચ્યુટીની એમના કેસમાં બની રહે. એટલે અનફોર્ચ્યુનેટલી યુ હેવ મિસ ધ બસ સે બાય અબાઉટ 4 મંથ્સ. જી સર. નેક્સ્ટ કોલર આપણા સાથે જોડાયા છે રાજુલા ડિસ્ટ્રિક્ટ અમરેલીથી, કે એલ ચૌહાણ. જી ચૌહાણ સાહેબ, આપનો સવાલ. હા જી, મારી જન્મ તારીખ 1/6/1958 છે. બરાબર. અને તારીખ 1/6/2018 ના રોજ મારા 60 વર્ષ થાય છે. બિલકુલ. જેથી હું ચાલુ નાણાકીય વર્ષ 1918-19 અને એસેસમેન્ટ યર 2019-20 મારું આઈટી રિટર્ન સિનિયર સિટીઝન તરીકે ભરી શકું કે કેમ, જે અંગે માર્ગદર્શન જોતું હતું. ચોક્કસ 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 ચૌહાણજી, તમે ભરી શકો. સિનિયર સિટીઝનનું તમારું રિટર્ન આ ચાલુ નાણાકીય વર્ષ 2018-19 અર્થાત તમે જે કહ્યું એ આકારણી વર્ષ 2019-20 માટે તમારું સ્ટેટસ સિનિયર સિટીઝન ગણાશે. કારણ કે કાયદા હેઠળ, આવકવેરાના કાયદા હેઠળ સિનિયર સિટીઝનના સંદર્ભમાં જે જોગવાઈ કે એનો સંદર્ભ કે અર્થ આપવામાં આવ્યો છે તે એ છે કે નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ સમયે જ્યારે કોઈ વ્યક્તિ 60 વર્ષ કે તેથી વધુ વયની હોય તો એને સિનિયર સિટીઝન ગણવામાં આવશે. એટલે તમે તો 1 જૂન 1958 હિસાબે 1 જૂન 2018 તમે 60 પૂરા કર્યા, તમે 30 માર્ચ 2019 પણ 60 વર્ષ પૂરા કર્યા હોત તો પણ આખા વર્ષ માટે તમે સિનિયર સિટીઝન ગણાત. એટલે સાલ મેં એક દિન ભી સિનિયર હો તો પૂરે સાલ કે લીએ સિનિયર હો. જી સર. નેક્સ્ટ કોલર આપણા સાથે જોડાયા છે સુરત થી ગિરીશભાઈ રાવલ. જી ગિરીશભાઈ, આપનો સવાલ પૂછો. હા સર, સર મારો સવાલ એ છે કે મારે છે ને મકાન વેચવાથી મને કેપિટલ ગેઇનમાં લોસ થયો છે. બરાબર. તો એને હું એડજસ્ટ કરી શકું શેર વેચવાથી જે પ્રોફિટ થાય કેપિટલ ગેઇનમાં લોંગ ટર્મમાં? ચોક્કસ. ખાલી તમારે ખ્યાલમાં રાખવાનું એ છે કે મકાન વેચવાનો જે તમારો લોસ છે એ હું માનું છું કે ઇન્ડેક્સેશન કે એને કારણે આપણે લાંબા ગાળાનું જે મૂડી નુકસાન કહીએ કે લોંગ ટર્મ કેપિટલ લોસ છે તે છે. હવે શેરોના કેસમાં જો તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય તો લોંગ ટર્મ લોસને લોંગ ટર્મ ગેઇન સામે તમે સેટ ઓફ કરી શકો છો, પણ જો શોર્ટ ટર્મ ગેઇન હોય તો લોંગ ટર્મ લોસને શોર્ટ ટર્મ ગેઇન સામે તમે સેટ ઓફ કરી શકતા નથી. એટલે માની લો કે તમારો આ વર્ષનો લોંગ ટર્મ ગેઇન ન હોય ને શોર્ટ ટર્મ ગેઇન હોય તો આ લોંગ ટર્મ જે લોસ છે તમારો મકાન મિલકતનો એ કેરી ફોરવર્ડ થાય અને આવતા વર્ષે તમને જે તમારે લોંગ ટર્મનો કેપિટલ ગેઇન થાય એની સામે તમે આ લોસને સેટ ઓફ કરી શકો. પણ આ સેટ ઓફ લોસનો ચોક્કસપણે તમને કાં તો એ જ વર્ષમાં કાં તો કેરી ફોરવર્ડ કરીને પણ સેટ ઓફનો લાભ જરૂરથી મળી શકે. ઓકે સર. નેક્સ્ટ આપણા પાસે સવાલ આવેલો છે ગોધરાથી હાર્દિક જાદવનો ઈમેલ દ્વારા. તેઓ પૂછે છે કે મારી 5 લાખથી ઓછી ટેક્સેબલ ઇન્કમ હોય તો 2500 બાદ મળે કે ન મળે? હાર્દિકભાઈનો જે આ 2500 વાળો પ્રશ્ન છે એ આવકવેરાના કાયદાની કલમ 87A હેઠળ જેને આપણે આવકવેરા રિબેટ કહીએ છીએ એના સંદર્ભમાં જે 2500 રૂપિયા બાદ મળી શકે છે તેના અંગે છે. હવે હાર્દિકભાઈ, આપે ખ્યાલમાં રાખવાની વાત એ છે કે અગાઉ આજથી 2 વર્ષ પૂર્વે આ 5 લાખ રૂપિયાની લિમિટ હતી, કારણ કે તે વખતે 2.5 લાખથી 5 લાખ ઉપર 10% ટેક્સ હતો અને માટે 5 લાખ રૂપિયાની આવક સુધી તમને ઇવન 5000 રૂપિયા સુધી આવકવેરા રિબેટ આપવાની જોગવાઈ હતી. પણ ત્યાર પછી 2.5થી 5 લાખના સ્લેબમાં આવકવેરાનો દર જે છે તે 5% કરી નાખવામાં આવ્યો. એટલે ત્યારબાદ એવો સુધારો કરવામાં આવ્યો છે કે હવે 3.5 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા કેસોમાં તમને કલમ 87A હેઠળનો રિબેટ મળે. હવે આજે માની લો કે તમે નોન સિનિયર સિટીઝન હો તો 2.5 લાખ અને 3.5 લાખ વચ્ચે આજે તમારો જે ટોટલ
1,00,000 રૂપિયાના ઉપર 5% 5,000 રૂપિયાનો જે ટેક્સ ભરવાપાત્ર થાય એમાં તમને 2,500 રૂપિયાનો રિબેટ બાદ મળે, એટલે 2,500 રૂપિયા તમારે ભરવાપાત્ર રહે. 3,00,000 રૂપિયા તમે સિનિયર સિટીઝન છો અને 3,50,000 રૂપિયા તમારી કરપાત્ર આવક હોય તો 3,50,000 અને 3,00,000 વચ્ચેનો જે 50,000નો તફાવત છે જેના ઉપર 5% તમે ગણો તો 2,500 રૂપિયાનો ટેક્સ થાય. તો આ સિનિયર સિટીઝનને 3,50,000 રૂપિયા સુધી 2,500નો આવકવેરા, એટલે વધુમાં વધુ 2,500 રૂપિયા સુધીનો આવકવેરા રિબેટ, પણ 3,50,000 રૂપિયાથી તમારી કુલ આવક વધુ ન હોય. તો એકવાર 3,50,000થી વધી ગઈ આવક તો જાનવી તમને આ આવકવેરા રિબેટનો લાભ મળી શકે. જી સર, અને આ સાથે જ આપનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર ચર્ચા કરવા બદલ, દર્શકોની સમસ્યાઓનો નિવારણ આપવા બદલ. અને આ સાથે જ ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.